हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल कारीगिरी बाय मयूरी पटेल। में हूँ मयूरी, आप सबनों स्वागत करूँ छू। केम छो बधा? आजे आपने जे प्लांटनी वात करवाना छे ते प्लांटनू नाम छे सेवंती, जेने हिंदी में गुलदाउदी पण कहे छे। आ प्लांट अत्यारे सीजनल शियाळानी जे सीजनल फ्लावर्स छे तेमां सौथी वधारे पॉप्युलर छे अने आ प्लांट खूब ज सुंदर फूलो आपतो प्लांट छे। तो आज हूँ तमने ए बताविस के आ सेवंतीना प्लांटना कटिंग केवी रीतना ग्रो करवा अने जो तमारा कटिंग ग्रो करेला होय तो तेने रिपोर्ट केवी रीतना करवा। तो चालो जोईए आजनो आ सेवंतीनो वीडियो। आ मारो गया वर्षनो सेवंतीनो प्लांट छे, जे नॉर्मल पिंक कलरनो प्लांट छे અને તેમાં મેં ગયા વર્ષે ખૂબ બધા ફૂલો લીધેલા એક જ પ્લાન્ટમાં, અને આ પ્લાન્ટ જમીનમાં છે એટલે બચી ગયો છે। ઉનાળામાં મેં એના ખાલી 3-3 ઇંચના જ મૂળ રાખી અને આખો પ્લાન્ટ કટ કરી નાખેલો, અને પછી આખો ઉનાળો એને ખાલી પાણી જ આપ્યું અને આ જૂન મહિનામાં આ સરસ ગ્રોથ દેખાવા માંડ્યો છે। હવે સેવંતી માટે જોઈએ તો જે મૂળ પ્લાન્ટ હોય તેને આપણે મધર પ્લાન્ટ કહેવાય। મધર પ્લાન્ટમાંથી આપણે કટિંગ કરી અને કેવી રીતના રોપ તૈયાર કરવા, અને તેમાં મધર પ્લાન્ટ કરતાં પણ વધારે ફૂલો આવે છે। જે મધર પ્લાન્ટ હોય તેના કરતાં કટિંગથી લગાડેલા પ્લાન્ટમાં વધારે ફૂલો આવે છે, અને આમાં સકર્સ પણ હોય છે। સકર્સ એટલે શું? જો આ મુખ્ય પ્લાન્ટ જે આ મેઇન પ્લાન્ટ છે એની નીચેથી નવી નવી ફૂટ નીકળેલી હોય છે। આ જુઓ, આને સકર્સ કહેવાય। આ તમે જુદું કરો તો તેને સકર્સ ગ્રો કર્યું તેમ કહેવાય, પણ આને સકર્સ કહેવાય। આ મુખ્ય પ્લાન્ટ છે એને મધર પ્લાન્ટ, આમાં જે મુખ્ય પ્લાન્ટનું હશે એ હું તમને બતાવવાની ટ્રાય કરું। જો આ જાડુ સ્ટેમ દેખાય છે એ મુખ્ય પ્લાન્ટ છે, અને એની આજુબાજુમાં બધા સકર્સ છે। આ સકર્સ છે એ બધા જ સકર્સ આ બધા જ તમે અલગ કરી શકો છો અને અલગ કરીને વાવી શકો છો, અને સકર્સ ઉપરાંત તમે આ પ્લાન્ટના કટિંગ ખૂબ જ આસાનીથી ગ્રો કરી શકો છો। તો આજે આપણે આ કટિંગ્સ કેવી રીતે ગ્રો કરવા, અને જો તમે નવા હોય અને ઓનલાઈન કે પછી નર્સરીમાંથી નાના નાના કટિંગ્સ ગ્રો કરેલા જે મળે છે 5-5, 10-10 રૂપિયામાં એ કટિંગ્સ લઈ આવ્યા હોય તો તેની કેર કેવી રીતે કરવું અને તેને રોપવા કેવી રીતે તે આપણે આજના વિડીયોમાં જોઈ લઈએ। તો આ મધર પ્લાન્ટમાંથી કટિંગ્સ મેળવવા માટે સૌથી પહેલાં તો આપણે કાતરને એકદમ સરસ સાફ કરી લેશું, ચોખ્ખી કરી લેશું, પછી તમારે તેના 4-4 ઇંચના કટિંગ લેવાના છે। જો સ્લાન્ટ કટિંગ કરો તો વધારે સારું। જુઓ, હવે આપણી પાસે આ કટિંગ છે, મેં આવડા આવડા કટિંગ લીધા છે 3-3, 4-4 ઇંચના, અને આ રૂટેડ પ્લાન્ટ છે જે ઓનલાઈન અને ઘણી જગ્યાએ નર્સરીમાં પણ મળે છે। તો આ જે કટિંગ આપણે લીધા છે એની આ નીચેની બધી પાંદડીઓ આપણે કાતરથી કટ કરી દેશું। હું એક હાથેથી શૂટિંગ કરું છું એટલે થોડીક ટ્રબલ પડશે। આવી રીતના બધા જ કટિંગ આપણે તૈયાર કરી લેવાના છે, અને આમાં તો ઓલરેડી રૂટ છે જ, તો હું તમને બંને ટેકનિક શીખવું છું કે રૂટેડ કટિંગ કેવી રીતે લગાડવું, અને આ જે કટિંગ છે એમાં રૂટ્સ ડેવલપમેન્ટ થાય 8-10 જ દિવસમાં જો તમારે સારું વાતાવરણ મળશે તો આરામથી આમાં રૂટ્સ ડેવલપ થઈ જશે। તો આ કટિંગ્સ લગાડવા માટે તમારે લેવાની છે જાડી નદીની રેતી, આમાં ખાલી રેતી લેવાની છે, બીજું કશું જ નથી લેવાનું। હિન્દીમાં આને બજરી કહે છે, પરંતુ ખાસ વસ્તુ એ ધ્યાનમાં રાખજો કે તમારે જે રેતી લેવાની છે એ ડસ્ટ ફ્રી હોવી જોઈએ, પ્લસ એ દરિયાની રેતી નહીં, કારણ કે દરિયાની રેતીમાં મીઠાનો ભાગ હોય છે જે તમારા કટિંગ્સને ગ્રો થવા દેશે નહીં। હવે આ જે રેતી તમે લો એ રેતીને તમારે અગાઉથી જ વોટર કરી દેવી, તમે તેને વોટરિંગ કરી રાખશો એટલે આ રેતી એકદમ સેટ થઈ જશે। બીજી વસ્તુની આપણે જે જરૂર પડશે
તે છે રૂટિંગ હોર્મોન. રૂટિંગ હોર્મોન એ એવી વસ્તુ છે કે જેનાથી 100% સક્સેસ મળે જ છે. પરંતુ જો તમે નવસવું ગાર્ડનિંગ ચાલુ કર્યું હોય અને રૂટિંગ હોર્મોન ન હોય તો પણ કંઈ વાંધો નહીં. જુઓ, આવી રીતના આ એક રૂટિંગ હોર્મોન આવશે. તમે એગ્રોશોપવાળાને ત્યાં જાશો એટલે આ મળી જશે. 100 ગ્રામની કે 50 ગ્રામની ડબ્બી આવે છે અને કંપની પ્રમાણે અલગ અલગ ભાવ હોય છે, પણ 100 થી 150ની આસપાસ તમને મળી જાય છે. આ પાવડર ફોર્મમાં આવે છે અને કંપની પ્રમાણે તેના કલર પણ અલગ અલગ હોય છે. જો તમારે ખૂબ વધારે પ્રમાણમાં કટિંગ્સ લગાડવા હોય તો આ રૂટિંગ હોર્મોનનો ખર્ચો કરવો જોઈએ. એના ઓપ્શનમાં આપણે આપણા કિચનમાંથી જે આઈટમ લઈએ તે છે તજ. તજ અને હિન્દીમાં દાલચીની કહે છે. આ તજનો તમારે એકદમ પાવડર કરી દેવાનો છે અને એ તમે રૂટિંગ હોર્મોનની બદલે વાપરી શકો છો. અને આ કટિંગ શેમાં લગાડવા, તો કટિંગ લગાડવા માટે તમે આવી રીતના આ માટીના પ્યાલા આવે છે, આ 10-10 રૂપિયાના આવે છે, આમાં ડ્રેનેજ હોર્ન કરીને આ તમે વાવી શકો. પરંતુ કટિંગ તમે મોટા પાયે અને વધારે લગાડવાના હોય તો તમે છીછરી જે માટીની પ્લેટ આવે છે તેનો ઉપયોગ કરો. આટલી ઊંડી હશે ને તો પણ તમારે કટિંગમાં ચાલી જશે. એટલે આવી જે ચકલાને પાણી પાવાની જે ટ્રે આવે છે માટીની, અથવા તમે પ્લાસ્ટિકનું ટબ કે ગમે તે વસ્તુ યુઝ કરી શકો છો. આમાં તમે એકસાથે ઘણા બધા કટિંગ લગાડી શકો છો અને આ કટિંગ વચ્ચે બહુ વધારે ગેપ રાખવાની પણ જરાય જરૂર નથી. બીજો ઉપાય છે, આવી રીતના ગ્લાસ આવે છે જે પ્લાસ્ટિકના, જે તમને સોડાવાળાને ત્યાં મળી જશે અથવા હોલસેલમાં પ્લાસ્ટિકવાળાને ત્યાં પણ મળી શકશે. આવા ગ્લાસનો પણ તમે ઉપયોગ કરી શકો છો. અને બીજી વસ્તુ જે ધ્યાનમાં રાખવાની છે તે એ છે કે આ રેતીને તમે અગાઉથી જ પાણી આપી દો. જુઓ, હવે આ જે કટિંગ છે એને મેં નીચેથી પાંદડા દૂર કરી અને રેડી કરી રાખ્યા છે. અત્યારે હું આ 3 જ કટિંગ લગાડીને તમને બતાવું છું. હવે જો આવી રીતના આ છે તો આને આપણે સ્લાન્ટ એક કટ આપી દેશું. જુઓ, આને મેં આવી રીતના સ્લાન્ટ કટ આપ્યું. આપણી પાસે જે આ તજનો પાવડર છે તેનો ઉપયોગ કરીને હું તમને બતાવું છું. પહેલાં આ પાણીવાળી ડાળી કરી પછી આ તજના પાવડરમાં આવી રીતના બોળી દીધી. હવે જે આ માટી છે આ માટીમાં આવી રીતના આ કાણું કરી અને આને પ્રેસ કરી દીધું. સિમ્પલ, બહુ જ સહેલાઈથી આ પ્લાન્ટ લાગી ગયો. આવી જ રીતના બીજો પ્લાન્ટ પણ લગાડી દેશો. અને પાણીમાં લગાડ્યું, તજના પાવડરમાં બોળ્યું, અવડા કપમાં 2 પ્લાન્ટ થઈ જશે. હવે આપણે જોઈએ કે જે આ રૂટેડ પ્લાન્ટ છે તેને કેવી રીતના વાવવા. તો આ રૂટેડ પ્લાન્ટ છે તેમાં જે રૂટ છે એ સરસ ડેવલપ થયેલા છે. આને તમે સાફવાળા પાણીમાં, સાફ જે ફંગીસાઇડ આવે, આવી રીતના આ સાફ ફંગીસાઇડ આવે, આના પાણીમાં ડીપ કરાવવું. ફંગસાઇડવાળા પાણીમાં આને ડીપ કરાવવું અને પછી આ સોઇલ જે મેં પ્રિપેર કરી છે એ વોટરિંગ કરેલી જ છે. આ સોઇલમાં તમે 20% રેતી અને 20% ખાતર અને બાકીની 60% માટી મિક્સ કરી શકો છો. જો તમારી પાસે રાઈસ હસ્ક હોય, આ રાઈસ હસ્ક છે, આ રાઈસ હસ્ક હોય તો તમે એમાં થોડા પ્રમાણમાં એડ કરો તો ચાલે. મેં અત્યારે રાઈસ હસ્ક એડ કર્યું નથી. આને પણ તમે આવી જ રીતના વાવી દો. રૂટવાળો પ્લાન્ટ હોય તમારી પાસે તો 3-4 ઇંચનો પોટ હશે તો આરામથી ચાલશે. અને આમાં પછી તમે આ સાફવાળું સાવ પતલું કરીને આ પાણી થોડું ઘણું આપી દો. અને અત્યારે આ પ્લાન્ટને કમ્પ્લીટ શેડમાં રાખવાનો છે, બિલકુલ તડકે રાખવાનો નથી. જો વરસાદ આવે તો વરસાદમાં તમે આ પ્લાન્ટને મૂકી શકો. હું રિપીટ ફરીથી કહું છું, આનું માટીનું મિક્સચર આમાં તમારે 20% રેતી, 20% ખાતર અને 60% માટી લેવાની છે. જો તમે આ રાઈસ હસ્ક એટલે કે
ચોખાના ફોતરા નાખો તો 10% તમે એ એડ કરી શકો છો અને માટી ઓછી રાખી દેવી. તો આવી રીતના તમે કટિંગ અને રૂટેડ બંને પ્લાન્ટ ગ્રો કરી શકો છો. અને આની રેતી તમારે જરા પણ સુકાવા દેવાની નથી. જો રેતી સુકાઈ જશે તો આમાં રૂટ આવશે નહીં. એટલે ખાસ ધ્યાન રાખજો કે સેવંતીને પાણીની જરૂર છે એટલે આને ડેઇલી વોટરિંગ કરવું. જો શેડમાં હોય અને આમાં માટી છે એટલે આ બહુ જલ્દીથી છે ને નહીં થાય, સુકાશે નહીં. એટલે આને તમે તડકે મૂકી શકો છો 3-4 દિવસ પછી, પરંતુ આને તો છે ને તમારે શેડમાં જ રાખવાનું છે. જુઓ, હું તમને અમારા માટીમાં લગાડેલા કટિંગનું ગ્રો બતાવું. અમે મારા સાદા ક્યારામાં જ લગાડેલું કટિંગ છે જે પણ ખૂબ સરસ ગ્રો થઈ ગયું છે. એના રૂટ્સ હું તમને બતાવું છું. આમાં મેં રેતીનો કેવો કાંઈ જ ઉપયોગ કર્યો નથી, પરંતુ ચોમાસું હતું એટલે ચોમાસામાં કટિંગ આરામથી ઉગી જાય છે અને એ પણ જમીનમાં તો બહુ જ આરામથી ઉગી જાય છે. પણ બધા પાસે આવી રીતના ક્યારો કે જમીન હોતી નથી એટલે મેં તમને રેતીમાં કહ્યું. કારણ કે રેતીમાં જે આ રૂટ્સ છે ને એ રૂટ્સ બહુ વધારે સરસ ડેવલપ થાય છે. મેં માર્ક કર્યું છે કે રેતીમાં ગ્રો કરીએ છીએ ને તો આ રૂટ્સનું ડેવલપમેન્ટ બહુ જ સરસ હોય છે. એટલે આવી રીતના તમારી પાસે જો જમીન હોય તો તમારે રેતીમાં વાવવાની કંઈ જરૂર નથી. સરસ પોરસ જેવી સોઇલ હોય તો તમે તેમાં પણ આ કટિંગ આરામથી ગ્રો કરી શકો છો. જો એવી રીતના જ આ છે, આ સકર્સ મેં અલગ કરીને વાવેલું છે જે પણ સરસ ગ્રો થઈ ગયું છે. જૂન મહિનામાં જો ચોમાસાની સિઝન હોય તો તમે સીધા જમીનમાં આવી રીતના કટિંગ ગ્રો કરી શકો. પરંતુ કટિંગ તમે લગાડ્યા હોય જમીનમાં અને એકદમ આકરો તાપ આવે અને તમે તેને શેડ પ્રોવાઈડ ન કરી શકો તો આ કટિંગ્સ ગ્રો થાય નહીં. એટલે જો પોટમાં હોય તો તમે તેને શેડમાં રાખી શકો છો. રેતીમાં કટિંગ એટલે સારા ગ્રો થાય કેમ કે માટી કરતાં રેતીમાં છે ને મૂળને જવાની જગ્યા વધારે આરામથી મળે છે. ટાઇની રૂટ્સ હોય તે એકદમ આરામથી ફેલાઈ શકે છે એટલે રૂટિંગ બહુ સરસ થાય છે. બાકી જમીનમાં પણ તમે કટિંગ્સ લગાડી શકો છો અને તેને શેડ પ્રોવાઈડ કરજો. બાકી સેવંતી એવો પ્લાન્ટ છે કે જે તમને ઘણું બધું શીખવી જાય છે, ધીરજ તો ખાસ. તો આ શિયાળામાં સેવંતીનો પ્લાન્ટ તમે નર્સરીમાંથી શોધી લાવો અને તમારા ગાર્ડનમાં તે વાવી દો. જો તમને મારો વિડિયો જરા પણ ઇન્ફોર્મેટિવ લાગતો હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને તમે સેવંતીમાં વધારે ફૂલો કેવી રીતના લેવા તે જોવા માગતા હોય તો નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ જરૂરથી કરજો. મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.